નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો યુથ વિદ્યાકુલ યુટ્યુબ ચેનલ પર આપનું ફરીથી સ્વાગત છે ધોરણ બાર કોમર્સ વિષય આંકડા શાસ્ત્ર આપણે ભણતા ભણતા ચેપ્ટર નંબર ત્રણ એટલે કે સુરેખ નિયત સંબંધ સુધી પહોંચી ગયા છીએ તો મિત્રો સુરેખ નિયત સંબંધ શું કહેવા માંગે છે એના વિશે વાત કરીએ તો જો આપણે સુરેખ સહ સંબંધ તો કે બે ચલ વચ્ચે કોઈ ને કોઈ રીતે એક સંબંધ રહેલો હોય છે

તો કાર્ય કારણનો સંબંધ ધરાવતા બે ચલ પૈકી જે ચલ કારણ સ્વરૂપ ચલ છે તેને નિરપેક્ષ ચલ અથવા તો કારણ ચલ કહે છે કારણ સ્વરૂપ ચલ જેના કારણે ફેરફાર થતો હોય એને આપણે શું કહીશું નિરપેક્ષ ચલ અથવા તો કારણ ચલ કહીએ છીએ કેવી રીતે તો એકદમ સિમ્પલ સમજી લઈએ કે કિંમત અને માંગ વચ્ચેનો સંબંધ છે કિંમત અને માંગ બંને વચ્ચે સંબંધ રહેલો છે તમને બી ખબર છે મને બી ખબર છે કિંમત અને માંગ વચ્ચે શું રહેલો રહેલો છે છે સંબંધ તો આ કિંમત અને માંગ વચ્ચેના સંબંધની ટૂંકમાં વાત કરીએ તો જો કિંમત અને માંગ વચ્ચે જે સંબંધ રહેલો છે કિંમત અને માંગ વચ્ચે જે સંબંધ રહેલો છે એ સંબંધમાં શું જોવા મળે છે તો કે એમાં એક ચલ માં ફેરફાર થવાથી માંગ માં ફેરફાર થાય છે કિંમત માં માં ફેરફાર ફેરફાર થવાથી માંગ થાય છે તો આ જે કારણ છે હમ તો આ જે કારણ છે કિંમત ના ફેરફાર ને કારણે માંગ માં ફેરફાર થવો તો કિંમત નો ફેરફાર કારણ ભૂત ચલ કહેવાય કારણ કે જો કિંમત માં ફેરફાર ન થાય તો માંગ માં ક્યારેય ફેરફાર થવાનો નથી એટલે કિંમત આપણે કેવો ચલ કહીશું નિરપેક્ષ ચલ અથવા બીજું આપણને આપ્યું છે જે ચલ કાર્ય સ્વરૂપ ચલ છે કે જેના માં ફેરફાર થાય એને કેવો ચલ કહેવાય છે તો કે સાપેક્ષ ચલ અથવા તો અસરયુક્ત ચલ અથવા તો કાર્યચલ ત્રણ માંથી કોઈ પણ નામ આપી શકાય કે જેનામાં અસર થાય કિંમતમાં ફેરફાર થાય એટલે માંગમાં ફેરફાર થાય થાય વરસાદ પડે તો પાકની ઉપજમાં ફેરફાર થાય થાય ગરમી વધે તો ભેજના પ્રમાણમાં ફેરફાર થાય થાય ને થાય એટલે જેના કારણે ફેરફાર થતો હોય એને કારણ ચલ કહેવાય જેનામાં ફેરફાર થતો હોય એને કાર્યચલ કહે છે જેના કારણે ફેરફાર થતો હોય એને કારણચલ કહેવાય જેના માં ફેરફાર થતો હોય એને કાર્યચલ કહે છે એટલે પહેલું તો નિરપેક્ષ ચલ બીજું છે સાપેક્ષ ચલ પહેલું નિરપેક્ષ ચલ બીજું સાપેક્ષ ચલ તો મિત્રો નિયત સંબંધ કોને કહેવામાં આવે છે એક ટૂંકી ભાષામાં જો નિયત સંબંધને આપણે સમજવું હોય તો શું કહી શકીએ તો નિયત સંબંધ કોને કહેવામાં આવશે તો બે સહસંબંધિત બે સંબંધિત ચલોના વચ્ચેનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ એટલે જેને ગણતરીથી ગાણિતિક રીતે જેને નિયત કરવામાં આવ્યો છે નક્કી કરવામાં આવ્યો છે દર્શાવવામાં આવ્યો છે એવા સંબંધને શું કહેવામાં આવે છે નિયત સંબંધ કહેવામાં આવે છે ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ ગાણિતિક વિધેયનું સ્વરૂપ એટલે ગાણિતિક દ્રષ્ટિએ જે સંબંધ નક્કી કરવામાં આવ્યો ગણતરીથી જે સંબંધ મેળવવામાં આવ્યો હોય એ સંબંધને શું કહેવામાં આવે છે નિયત સંબંધ કહેવામાં આવે છે એટલે બે સંબંધિત ચલો વચ્ચેનો

કેવો સંબંધ તો કે ગાણિતિક એટલે ગણતરીની દ્રષ્ટિએ વિદ્યાત્મક એટલે એક વિધેય એક સમીકરણ સ્વરૂપે રહેલો સંબંધ કે જેના દ્વારા નિરપેક્ષ ચલની કોઈ આપેલી જ્ઞાત કિંમત માટે સાપેક્ષ ચલને અનુરૂપ અજ્ઞાત કિંમતનો જો અનુમાન થઈ શકતું હોય તો તેને સુરેખ નિયત સંબંધ કહે છે એટલે શું કહેવા માંગે છે ફરીથી મિત્રો એક વખત હું તમને કહી દઉં કે નિરપેક્ષ ચલની કોઈ કિંમત તમને જ્યારે આપી દીધી હોય એના માટે સાપેક્ષ ચલની કિંમતનું જ્યારે આપણે અનુમાન મેળવી શકીએ તો આવા સંબંધને સુરેખ નિયત સંબંધ કહે છે તો મિત્રો આપણે ચાર ટોપિક જોયા નિરપેક્ષ ચલ કોને કહેવાય કે જેના કારણે ફેરફાર થતો હોય એને કેવો ચલ કહેવાય તો કે નિરપેક્ષ ચલ સાપેક્ષ ચલ કોને કહેવાય તો કે જેના માં ફેરફાર થતો હોય એને કેવો ચલ કહેવાય સાપેક્ષ ચલ નિયત સંબંધ કોને કહેવાય તો કે બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ બે સંબંધિત ચલો વચ્ચેનો ગાણિતિક વિધેયના સ્વરૂપમાં નિયત કરેલો સંબંધ એટલે નિયત સંબંધ અને ત્યાર બાદ આગળ જો આપણે વાત કરી લઈએ તો શું આપ્યું છે તો કે

અહીંયા સુધી હવે આગળ જોઈએ તો તો કે કે મોડેલ 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 કોને કોને કહેવું આપણામાં વિધેય આવે આવે આ કહીશું કોઈ ને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણોનો સમૂહ કોઈ એક સંબંધ ને રજૂ કરતા એક કે તેથી વધુ સમીકરણો સમૂહ ને શું કહેવાય મોડેલ એટલે શું કહેવામાં માંગે છે કે એક થી વધુ સમીકરણોનો સમૂહ હોય

એને શું કહેવાય છે મોડેલ કહે છે તો સુરેખ નિયત સંબંધ તો કાર્ય કારણ નો વચ્ચેના જેમાં નો સંબંધ છે એવા બે ચલો વચ્ચેના સંબંધ ને દર્શાવતા આંકડા શાસ્ત્રીય મોડેલ ને નિયત સંબંધ મોડેલ અથવા તો શું કહે છે સુરેખ નિયત સંબંધ મોડેલ

પ્લસ બીટા એક્સ પ્લસ યુ એટલે વાય ઇઝ ઇક્વલ ટુ આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ જેમાં એક્સ ને આપણે શું કહીશું નિરપેક્ષ ચલ વાય કહીશું સાપેક્ષ ચલ આલ્ફા અને બીટા અચળાંક બનશે જ્યારે યુ બધાના મગજમાં એક પ્રશ્ન જાગી ગયો કે ત્રુટી ચલ એટલે શું તો મિત્રો સિમ્પલ વસ્તુ આપણે સમજીએ જ્યારે સો ભાગ્યા ત્રણ કરો ને તો કેટલા આવે યસ તમારામાંથી મને આન્સર જોઈશે સો ભાગ્યા ત્રણ કરવાથી કેટલા મળે છે તો કે એવો જવાબ મળતો હોય પરંતુ આ તેત્રીસ પોઈન્ટ તેત્રીસ 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 ગુણ્યા ત્રણ કરો તો સો મળતા નથી કેટલા મળે છે નવાણું પોઈન્ટ નવાણું મળે છે તો આપણે તો એ જ કર્યું તો કેમ ન મળ્યા તો કે વચ્ચે સમીકરણમાં પોઈન્ટમાં અમુક ખામીઓ સર્જાય છે જેને આપણે શું કહીએ છીએ જેને આપણે મોડેલનો ટ્રુટી ચલ અથવા તો વિક્ષેપ ચલ અથવા તો મોડેલની ખામી કહીએ છીએ ટ્રુટી ચલ વિક્ષેપ ચલ અથવા શું કહીએ છીએ મોડેલની ખામી વડે દર્શાવીએ છીએ ઓકે મિત્રો કમ્પ્લીટ હમ આગળ જોઈએ યસ હમ તો નેક્સ્ટ નિયત નિયત સંબંધ કોને કહેવામાં આવે છે એના વિશે વાત કરી લે તો બહુ સિમ્પલ બે સ ચલો વચ્ચેના સંબંધ નો શ્રેષ્ઠ અંદાજ આપે એ નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અનુવાયોજન કહે બે સહિત ચલ હોય મિત્રો યાદ રાખો બે સબંધિત ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અનવાયોજન કરે છે બે સ ચલ છે બે સહંબંધિત ચલ એટલે બે ચલ વચ્ચે સહસંબંધ રહેલો હોય અને એ બે સ ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ એટલે સંપૂર્ણ ચોક્કસ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અનવાયોજન કહે છે બે સસંબંધિત ચલો વચ્ચેના સંબંધનો શ્રેષ્ઠ અંદાજ આપતી નિયત સંબંધ રેખા મેળવવાની પદ્ધતિને નિયત સંબંધ રેખાનું અનવાયોજન કહે છે ઓકે યસ ગુડ આગળ વધીએ તો નિયત સંબંધ રેખાના અન્વયોજનની મુખ્ય પદ્ધતિઓ કેટલી મિત્રો નિયત સંબંધ રેખાના અન્વયોજનની મુખ્ય પદ્ધતિઓ કેટલી એના વિશે આપણે માહિતી મેળવી લઈએ તો મુખ્ય બે પદ્ધતિ છે એક વિકિર્ણ આકૃતિની રીત અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત એક વિકિર્ણ આકૃતિની રીત જેને આપણે આલેખ દ્વારા દર્શાવી શકીએ છીએ અને બીજી છે ન્યૂનતમ વર્ગોની રીત જેને આપણે સૂત્ર દ્વારા ગણવી પડે છે તો નિયત સંબંધ રેખાના અન્વયોજનની બે રીત જો સહસંબંધ મેળવવાની ત્રણ રીત વિશેનો આપણે અભ્યાસ કર્યો તો કઈ ત્રણ રીત હતી તો એમાં પહેલી હતી વિકિરણ આકૃતિની રીત બીજી હતી કાલ પિયર્સનની પ્રઘાતની રીત ત્રીજી હતી તો કે સ્પિયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત જ્યારે અહીંયા ફક્ત બે જ રીત છે કઈ તો કે વિકિરણ રીત અને ન્યૂનતમ વર્ગોની પણ આપણે જયારે અભ્યાસ કરવા જઈશું ને તો વિકીત વર્ગોની આગળ જોઈએ યસ તો ન્યૂનતમ વર્ગોની રીત સૌપ્રથમ તો કોણે આપેલી છે તો ન્યૂનતમ વર્ગોની રીતના પ્રણેતા ફેડ્રિક ફેડ્રિકોસ કાલ ફેડ્રિક ગોસ નામ યાદ રાખવાની જરૂર નથી ટૂંકા અક્ષરી નામ યાદ રાખી શકાય સીએફ ગોસે આપેલી છે કોણ આપી છે તો કે સી એફ ગોસ કાલ ફેડ્રિક ગોસ ઓબ્લિક સી એફ ગોસ આ નિયત સંબંધ રેખા અન્વાયોજનની શ્રેષ્ઠ પદ્ધતિ છે શ્રેષ્ઠ પદ્ધતિ એટલે સૌથી સારામાં સારી જો કોઈ રીત હોય તો નિયત સંબંધ રેખાનું અન્વાયોજન કરવાની શ્રેષ્ઠ પદ્ધતિ કઈ છે

અને y જે સાપેક્ષ ચલ y ની કિંમત છે એને શું કહીશું y કેપ સાપેક્ષ ચલ y ની કિંમતને શું કહેવાશે અહીંયા y કેપ ઓકે તો a અને b આ બે અલગ વસ્તુ છે આપણો જે મુખ્ય સમીકરણ હતું કોને યાદ છે તો કે મુખ્ય સમીકરણ આપણે હમણાં જ જોયુંતું કયું હતું તો જો અહીંયા આપ્યું આપ્યુંતું આપણને મુખ્ય સમીકરણ વઈ ગયું a α β x c o આના પરથી જ કાલ ફેડ્રિક ગોસે જે ગણતરી આપી છે એ જ આપી છે જો મુખ્ય સમીકરણ શું હતું તો y આલ્ફા પ્લસ બીટા એક્સ પ્લસ યુ તો અહીંયા આલ્ફા ને શું બનાવ્યો હોય એ બીટા ને શું બનાવ્યો બી અને યુ ની અહીંયા આગળ શું આવશે ઈ પણ એ આપણે આગળ હજુ અભ્યાસ કરીશું બરોબર એટલે આ રીતે જે આપણો મુખ્ય નિયત સંબંધ મોડેલ હતું એના પરથી જ ન્યૂનતમ વર્ગોની રીતનું સમીકરણ બનાવવામાં આવ્યું છે ઓકે તો આપણને ખબર પડી જોઈએ એ કઈ રીતે મળશે અને બી કઈ રીતે મળશે તો જ આપણે દાખલો ગણી શકશું તો જો આગળ ધ્યાન આપો તો પણ એ પહેલા ધોરણ 10 ની યુનિટી બેચ આપડી રેગ્યુલર ચાલુ થઈ ગઈ છે આખા વર્ષની ફી 2999 રૂપિયા અને ધોરણ બારની સંજીવની બેચ ચાલુ થઈ ગઈ છે જેની આખા વર્ષની ફી છે ત્રણ હજાર નવસો નવ્વાણું રૂપિયા બરાબર બે હજાર નવસો નવ્વાણુંમાં યુનિટી બેચમાં તમે અભ્યાસ કરી શકો છો ત્રણ હજાર નવસો નવાણુંમાં સંજીવની બેચમાં તમે અભ્યાસ કરી શકો છો જેમાં લાઈવ ક્લાસીસ રેકોર્ડેડ ક્લાસીસ પીડીએફ નોટ્સ વોટ્સઅપ સપોર્ટ ક્વિઝ ત્યાર પછી ડાઉટ સેશન મોટિવેશનલ સેશન ડેલી સોરી વીકલી ટેસ્ટ આવા ઘણા બધા પ્રોગ્રામિંગ તમને મળવાના છે તો મિત્રો ફરીથી તમને એક વખત જાણ કર દો બે હજાર નવસો નવાણું આખા વર્ષની કિંમત છે અહીંયા ત્રણ હજાર નવસો નવાણું આખા વર્ષની કિંમત છે આ કિંમતમાં તમે આખું વર્ષ વિદ્યાકુલ સાથે અભ્યાસ કરી શકો છો તો રાહ જોયા વગર જોડાઈ જજો ફટાફટ યસ હવે જો આપણે વાત કરીએ તો એ ઇઝી ક્વોલ ટુ શું કહેવાશે એને શું કહીશું આપણે તો એ આપણા માટે બનશે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ એ શું બનશે નિયત સંબંધ રેખાનો અંતઃખંડ ખંડ એટલે એ ઇઝ ઇક્વલ ટુ વાય બાર માઇનસ બી બાર મેળવવો જરૂરી છે તો અહીંયા પણ પહેલું શું કામ કરવાનું છે વાય બાર અને એક્સ બાર મેળવવાનો છે વાય બાર અને એક્સ બાર મેળવવાનો છે તો એ ઇઝ ઇક્વલ ટુ વાય માઇનસ બી એક્સ બાર માઇનસ બી એટલે કોઈ પણ માહિતી માટે મેળવવાનું સૂત્ર અહીંયા સબંધ જેવું જ છે જો સીગમાં એક્સ માઇનસ એક્સ બાર ગુણ્યા વાય માઇનસ વાય બાર આ કઈ રીતે મળે આપણે જાણી લીધું છે પણ છેદમાં અહીંયા શું લખશું તો કે સીગમાં એક્સ માઇનસ એક્સ નો

તો કે સૌથી અગત્યનું કારણ એ છેદમાં એક્સ માઇનસ આખા નો સ્કવેર એ જ છેદમાં આવશે નેક્સ્ટ આગળ વધીએ તો મધ્યકો દશાંશમાં માં હોય પરંતુ અવલોકનો કેવા હોય નાના મધ્યકો દશાંશમાં હોય આપણે જે સૂત્ર જોઈ ગયા હતા સહસંબંધમાં એ જ સૂત્ર છે ફક્ત એક જ ફેરફાર છે કે વર્ગમૂળ નીકળી જાય છે અને y વાળું પદ નીકળી જાય બાકી જો આવું જ સૂત્ર આપણે ઉપર જોઈ ગયા હતા સિગ્મા n સિગ્મા xy સિગ્મા x સિગ્મા y છેદ માં n સિગ્મા x નો સ્ક્વેર સિગ્મા x આખાનો સ્ક્વેર આ સૂત્ર આપણે જોઈ ગયા હતા મિત્રો યાદ કરો ફક્ત આપણે આ પણ જોઈ ગયા તા યુ બરાબર એક્સ માઇનસ એના છેદમાં સી સીએ અને વી બરાબર વાય માઇનસ બી ના છેદમાં સી આ પણ આપણે જોઈ લીધું હતું

તો નિયત સંબંધ પર ઉગમ બિંદુ પરિવર્તનની અસર થતી નથી પરંતુ માપ સી એક્સ સી વાય અને એક્સ વડે જેના વડે આપણે ભાગાકાર કર્યો તો એ ભાગાકારને આપણે શું કરવું પડશે ફરીથી ગુણાકારમાં લાવવા પડશે જે ભાગાકાર કર્યો હોય તો ગણશું એકાદો દાખલો યસ અહીંયા તમને ચાલ એક્સ અને ચલ વાય માહિતી આપી દીધી છે એક ત્રણ છ એક ત્રણ ચાર છ આઠ નવ અગિયાર ચૌદ તો એક્સ લખી નાખીએ પેલા તો એક્સ એક ત્રણ ચાર છ આઠ નવ અગિયાર ચૌદ અને વાયની માહિતી લઈએ તો વાય બરાબર એક બે ચાર ચાર પાંચ સાત આઠ નવ એક બે ચાર ચાર પાંચ સાત આઠ નવ હવે આ બે નું આપણે ટોટલ મેળવી લઈએ તો ટોટલ કેટલું થાય છે એના વિશે આપણે ખાલી માહિતી મેળવીએ છીએ તો એક વત્તા ત્રણ વત્તા ચાર વત્તા છપ્પન બે વત્તા ચાર વત્તા ચાર વત્તા પાંચ સાત નવ એટલે ચાલીસ તો મિત્રો અહીંયા ધ્યાન આપી દો તો એક્સ બાર મેળવવો ફરજિયાત છે એટલે પેલા સીગમા એક્સ ના છેદમાં સીગમા સિગ્મા એક્સ ના છેદમાં એને એટલે છપ્પન ભાગ્યા આઠ એક્સ બાર કેટલો થઈ ગયો સાત વાય બાર મેળવો ફરજિયાત છે સાત વાય બાર પાંચ આ બે વસ્ત્રો પર આપણે ખાસ ધ્યાન આપ્યું બંને પૂર્ણા આયવા એટલે આપણે શું સૂત્ર મૂકશું તો કે સીગમા એક્સ માઇન સોરી

करे टोटल <coughs> जीरो एक माइनस पांच माइनस चार माइनस त्र माइनस एक माइनस एक जीरो बे तर चार टोटल जीरो करिये गुणाकार तो छुणिया चार चौबीस बार त्रन एक जीरो चार बार अठिया તો આનું આપણે ટોટલ મેળવી લઈએ તો જો ધ્યાન આપી દોવીસ નો ચાર એટલે છત્રીસ ચોવીસ નવ એક એક ચાર સોળ ચોવીસ કોનો આવ્યો સોળ સોરી ચાર નો વર્ગ સોળ આવશે ઓગણપચાસ બરાબર એકસો ને બત્રીસો બત્રીસ તો આપણે બી વાય એક્સ આપણે પેલા તો મેળવી લઈશું બી વાય એક્સ બરાબર સીગ માં એક્સ માઇનસ બાર વાય માઇનસ વાય બાર

જ્યાં એક્સ ની કિંમત તમને આઈપી હોય તમને દાખલામાં સ્પષ્ટ કહેવામાં આવ્યું હોય કે એક્સ બરાબર પંદર લેતા કિંમત મેળવો તો જ કિંમત મેળવવાની બાકી એક્સ ને એમને એમ રહેવા દેવાનો ઓકે આ રીતે આપણે નિયત સંબંધ રેખાનો અભ્યાસ કરી શકીએ છીએ તો આગળ વધીએ યસ થેન્ક યુ સો મચ મળશું નેક્સ્ટ વિડીયો ભાગમાં ક્યારે તો કે આવતા વિડીયો ભાગમાં આમાં નામાં આગળ મોટા દાખલા અને બીજા કેટલાક ટૂંકા દાખલા વિશેનો અભ્યાસ કરશો હજી સુધી અમારી ચેનલ સાથેનો જોડાયો હોય તો જોડાઈ જજો થેન્ક યુ સો મચ